तमाम मीडिया मित्रों खूब खूब आभार अने स्वागत। आजनी आ महत्वपूर्ण प्रेस वार्ता में आपणे सौ जाणीए छीए के आम आदमी पार्टीए समग्र देश की अंदर एक नवी क्रांति सर्जी है, एक नवं परिवर्तन लाया है। पंजाब की अंदर 92 सीट साथ ईमानदार राजनीति की, बदलाव की राजनीति की, विकल्प की राजनीति की शुरुआत थी चूकी है। सौ ने खूब खूब अभिनंदन। आ साथ ज वधु एक खुशी समाचार साथ आपणे बधा आजे मळी रह्या छे। आजनी आ प्रेस वार्ता में उपस्थित है माननीय प्रदेश प्रभारी श्री गुलाबसिंह यादव साहेब, प्रदेश संगठन महामंत्री माननीय श्री मनोज भाई सोरठिया, वार्ड नंबर 5 में आम आदमी पार्टी में चूंटायेला श्रीमती मनीषाबेन कुकड़िया और तेमना पति श्री जगदीश भाई कुकड़िया पण अपनी साथ उपलब्ध है। थोड़ा समय पहला कोईपण कारणोंसर मनीषाबेन आम आदमी पार्टी छोड़ी और भाजप में जोड़ाया, परंतु त्यार पछी भाजप में जोड़ाया पछी एमने जे अनुभव्यु, एमने जे जाण्यु अने एमने जे लाग्यु एना आधार पर एमने एमनो निर्णय बदल्यो। अने एमने ज्यारे एवुं लाग्यु के एमनाथी कोई भूल थई छे, एमनाथी कोई क्षति थई छे अने भूल एमने सुधारवी जोईए, तो एमने मनोजभाईनो संपर्क कर्यो। मनोजभाईना माध्यमथी माननीय गुलाबसिंह यादव साहेब साथे चर्चा थई अने आजे फरी एक वखत श्री मनीषाबेन पोताना परिवारमां, पोताना घरमां, आम आदमी पार्टीमां फरी एक वखत सामेल थई रह्या छे। हुं एमनुं प्रदेश वती खूब खूब स्वागत करू छुं, एमनो खूब खूब आभार पण व्यक्त करू छुं के एमणे जे कंई भूल थई, केम के आपणे त्यां एवुं कहेवाय छे के मोटुं मन राखीने आगळ वधवुं, भूल थाय तो एनी क्षमा मांगवी अने कोई क्षमा मांगे तो एने माफ करीने आगळ वधवुं, ये बधानी सहियारी फरज छे। त्यारे फरी एक वखत मनीषाबेननुं, जगदीशभाईनुं हुं पोताना ज परिवारमां स्वागत करू छुं, खूब खूब एमनो आभार मानू छुं के एमणे फरी एक वखत आम आदमी पार्टी साथे जोडाय अने મક્કમતાથી કામ કરવાનો નિર્ણય કર્યો છે। હું બેનને વિનંતી કરીશ કે બેન પોતાની વાત રજૂ કરે, શ્રી મનીષાબેન કુકડિયા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર। મારા વાલા સાથી મિત્રો, હું ગોપાલભાઈનો પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ગુલાબસિંહ તથા મનોજભાઈ સોરઠિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। એણે મને આ પાર્ટીમાં જોડી પાછી એ બદલ ખૂબ આભાર માનું છું। જગદીશભાઈ તમે બેન વતી વાત રાખો, બેન જરાક ભાવુક છે, પરિવારમાં પાછા ફર્યા છે તો ખૂબ ભાવુક થયા છે, લાગણીશીલ થયા છે, કેમ કે એમને ઘણો પસ્તાવો પણ થયો છે એટલે બોલી નહીં શકે, એમના વતી ભાઈ શ્રી જગદીશભાઈ કુકડિયા વાત રજૂ કરશે। ભાઈ શ્રી જગદીશભાઈ, જગદીશભાઈ કુકડિયા મારું નામ, વોર્ડ નંબર 5 ના જનપ્રતિનિધિ મનીષાબેન કુકડિયાના। હા, મારું નામ જગદીશભાઈ કુકડિયા, વોર્ડ નંબર 5 ના જનપ્રતિનિધિ મનીષાબેન કુકડિયાના હસબન્ડ છું। આપણે મારા ખાનદાનમાં કંઈ રાજનીતિ નહોતી પણ સત્ય હતું, આજ દિન સુધી કોઈ રાજનીતિ નહોતી કરી, પણ ઈમાનદાર પાર્ટીની જે વિચારધારાથી જોડાઈને મેં આમ આદમી પાર્ટી જોઈન કરીને મેં છૂટ્યા, સુટાણા લોકો એમને ખોબલે ખોબલે મત આપ્યા, બહુમતીથી જીતાડ્યા। ત્યાર પછી 6-8 મહિના સુધી, 9 મહિના, 10 મહિના, 11 મહિના કામ કરતા ગયા, લાખો અરજીઓ, ઘણે લાખો એટલે લાખો શબ્દોમાં લાખો લાખ 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 આપણે કેમ એમ કહી ગયા, એટલી બધી અરજીઓ કરવા છતાં, દલીલ કરવા છતાં આપણું કામ નહોતું થતું। મારા વાઈફે મને એકવાર એમ કીધું કે આપણે સત્તા પક્ષમાં હોઈને તો કામ થાય, તો મેં એને કીધું ભાઈ વિચારધારા તારી છે, તું કોર્પોરેટર છો, તને એમ લાગતું હોય કે સત્તા પક્ષથી કામ થતું હોય તો તારી વિચારધારાને અનુકૂળ રહેતું કામ નિર્ણય લઈ શકે, તો એટલે એને કીધું ભાજપ પાર્ટીમાં જઈએ તો આપણે કામ થશે કે એવું મને લાગે છે, જનતા કામની વાટે છે, આપણું કોઈ અરજીઓ થતી નથી, સ્વીકાર થતો નથી। તો મેં એને કીધું ભાઈ તો વિપક્ષમાં બેઠા એટલે આ લોકોની તાનાશાહી થોડી છે, પણ કે નહીં એવું થઈ શકે છે, તો મેં એને કીધું કે કાંઈ પ્રોબ્લમ નહીં, થોડી બીમારી હતી, મેં કીધું કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છાઓ એમ કરે, એટલે એણે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી। ભારતીય પાર્ટી જોઈન્ટ કર્યા પછી આજે 1.5 મહિના જેવો સમય થયો છે, તો મને એણે 4-5 દિવસ પહેલાં એકવાર રાત્રે જાગેલી હતી અને મેં એને પૂછ્યું કેમ હજી જાગે છે,
तो एने मने कीधु कि आपणे जेवुं धारी छे एवुं थतुं नथी ने, भ्रष्टाचार छे, आपणे सात्विक व्यक्तिओ छीए, आपणे ईमानदार व्यक्तिओ छीए अने आपणे आ जे भूल करी छे ई बहु तकलीफ वाली भूल छे, अने आमां लोकोनुं काम नहीं थाय, लोकतंत्रनुं हनन थाय छे। એટલે મને પણ ઊંઘ ઉડી ગઈ, મેં કીધું તો હવે તું આપણે શું કરશું, કે હું પાર્ટીમાંથી નીકળી જાઉં એમ, એવું મને પહેલાં કીધું કે રાજીનામું આપી દઈ, રાજકારણને આપણે રાજીનામું આપી દઈ, પછી મને એમ થયું તારી વિચારધારાને પૂર્ણ કરો તો હું મેદાને પડીશ, તોપના ગોળા સામે લડીશ, લોકતંત્રની તાનાશાહી સામે લડીશ, પણ હવે તું આપણે ફરી વાર આમ આદમી પાર્ટીમાં જો આપણે સ્વીકાર કરે તો આપણે ઈમાનદાર પાર્ટી સાથે પાછા જોઈન્ટ થઈ। આને અંતે એમણે નિર્ણય લીધો કે આપણે મનોજભાઈ સોઠિયાને મળી અને આપણે એને પૂછી જોઈએ કે પાર્ટીની અંદર અમારીથી જે કંઈ ભૂલ થઈ છે માફ કરતા હો, અમારે આમ આદમી પાર્ટીમાં આવી અને તોપના ગોળા સામે લોકતંત્રને બચાવવા માટે શહીદ ભગતસિંહની વિચારધારાને ઓપ આપવા માટે મારે ખુદને મેદાને આવવું છે, મારી પત્નીની વિચારધારાને ઓપ આપવા માટે હું આજે રાજનીતિમાં આવ્યો છું, રાજનીતિ બદલવા માટે આવ્યો છું। ગમે એવી તાનાશાહી હોય, ગમે એવું તાકાત હોય ભારતીય જનતા પાર્ટીમાં, તો એની મને હવે કોઈ બીક નથી, કારણ કે મારી પત્નીએ એકદમ સારાવતી કામ કર્યું છે પહેલેથી છેલ્લે સુધી, અને એની વિચારધારાને જ્યારે એને દામી દેવાની કોશિશ કરી, હવે એને ઉગારવાની કોશિશ હું હાથમાં લઈને કરીશ, અને ઈચ્છાઓ પૂરી જ્યાં સુધી આપણું લોકતંત્રને શહીદ ભગતસિંહના વિચારધારા ઉપર ભારત નહીં ચાલે, ત્યાં સુધી બાબા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ અનુસાર ભારત નહીં ચાલે, ત્યાં સુધી ન્યાયતંત્રની અંદર ન્યાયાલયમાં ન્યાય નહીં મળે, ત્યાં સુધી પેપર ફૂટતા બંધ નહીં થાય, ત્યાં સુધી પારદર્શિકતા નહીં હોય, ત્યાં સુધી આમ હું લડીશ, જીવનના અંત સુધી હું લડીશ, અને આ વિચારધારાને હું સાકાર કરીશ, મારી પત્નીની વિચારધારાને લઈને પાર્ટીમાં હું જોડાણું છું, પાર્ટીની વિચારધારા સાથે હું રહું છું, અને હવે હું મેદાને આવું છું કે હવે કેવી તંત્રને તાનાશાહી સામે હું લડવા માટે હંમેશા તૈયાર રહીશ, મેં એને શક્તિઓ આપી, મારી વાતે રડી અત્યારે પણ બોલીને શીખતી, અને મારાની અંદર અમે પણ રડ્યા, બે દિવસ સુધી સતત આવું રડવાનું ચાલુ આપે છે, અમે નિર્ણય લીધો છે અને મક્કમ લીધો છે, જીવના જોખમે લીધો છે, અને જે થવું હોય તે થાય એ વિચાર વગરનો લીધો છે, પરિવાર ઘર પરિવાર વગેરે આજે અહીંયા હું આવ્યો છું, મારા ઘરના સભ્યોને પણ ખબર નથી કે આ રીતે મેં કહ્યું આવી મૂંઝાઈને આવી રીતે એટેક આવે, દર્દ આવે, આવા કોઈ સહન કરવાનું થતું નથી, આપણે કોઈના ગુલામ નથી, આપણે રાજીનામું નથી આપવું, પણ આપણે પોતાની જગ્યા ઉપર જઈએ અને આપણે સાબિત કરી બતાવવું છે કે આ તાનાશાહીની સામે કેવી રીતે લડી શકાય। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર, હું મારા માનનીય પ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે અને ખાસ કરીને પંજાબમાં જ્યારે આમ આદમી પાર્ટી મજબૂતીથી જીતી છે ત્યારે પોતાની વાત રાખે, માનની ગુલાબસિંહજી। સ્ટાર્ટ રોલ, ઓકે સાથીઓ, આજ બડી ખુશી કી બાત હૈ કે મનીષાબેન જો કે હમારી વાર્ડ નંબર 5 સે કોર્પોરેટર હૈ, કુછ દિન પહેલે મેં કહું કે ભારતીય જનતા પાર્ટી કે અંદર કિન કારણો સે ક્યા વજે રહી હોંગી, લેકિન જીતના મોટા મોટા મુજે જાણકારી પ્રાપ્ત હુઈ હૈ, ઓર આજ યે બહેન બહોત ભાવુક હૈ ઓર બોલ નહીં પા રહી હૈ, તરહ તરહ કે પ્રલોભન કહેં યા ફિર તરહ તરહ કા ડર કહે સકતે હૈ, હમારે બહોત સારે કોર્પોરેટર કે ઉપર FIR દર્જ કર રખી, ફર્જી FIR દર્જ કર રખી હૈ, રોજાના ઇનકો અરેસ્ટ કરને કી ધમકિયા દી જાતી હૈ, તો યે લોગ જીતને ભી લોગ જીત કર આયે હૈ યે નોન પોલિટિકલ લોગ હૈ, ઇનકે કિસી કે પરિવાર કા બેકગ્રાઉન્ડ આપ ચેક કરેંગે તો શાયદ ઇનકે પરિવાર મેં કિસી ને સરપંચ કા ઇલેક્શન મેં નહીં લડા, તો યે ગેર રાજનીતિક ઘરાનો સે આયે, ઇન્હોને પહેલી બાર ચુનાવ લડા ઓર ઇનકો જીત મિલી, ઓર સુરત કે લોગોને ચમત્કાર કિયા, ભારતીય જનતા પાર્ટી ઉસ જીત કો પચા નહીં પા રહી થી, શાયદ કોંગ્રેસ કે કોર્પોરેટર હોતે તો કોશિશ ભી નહીં કરતે, લેકિન હમારે કઈ સારે કોર્પોરેટર કો કિસી ભી તરહ સે સામ દામ દંડ ભેદ સે ઉન્હોને બીજેપી જોઇન કરાઈ। મેં મનીષાબેન સે લગાતાર 2 દિન બાર મિલ ભી ચુકા થા, જગદીશભાઈ સે મિલા, અંદર સે બહોત પીડિત થે, અંદર સે ઇન્હોને કહા કે હમ ઉસ પલ કો કૈસે ભૂલ સકતે હૈ જબ આજ સે એક સાલ પહેલે હમે કોઈ જાનતા નહીં થા, હમ ઉસ પલ કો કૈસે ભૂલ સકતે હૈ જબ કાર્યકર્તાઓને દિન રાત હમારે લિયે વોટ માંગે થે, હમ ઉસ પલ કો કૈસે ભૂલ સકતે હૈ જબ ગોપાલ ઇટાલે ઓર તમામ હમારે દિલ્હી સે આકર સભી નેતાઓને રોડ શો કરકે હમે જીતાને કા કામ કિયા, ઓર ઇનકી આત્મા ઝકઝોર ગઈ, ઓર ઇન્હોને પુનઃ અપની ગલતી માનતે હુએ આમ આદમી પાર્ટી અપને પરિવાર મેં દોબારા શામિલ હોના આજ ઠીક સમજા, ઓર મેં હૃદય સે મેં ઇનકા પાર્ટી કે અંદર સ્વાગત કરતા હું, ઓર ક્યોંકી અક્સર કહા જાતા હૈ કે સુબહ કા ભૂલા હુઆ શામ કો અગર ઘર આ જાય તો ઉસકો ભૂલા હુઆ નહીં કહેતે, મેં અપને અન્ય કોર્પોરેટર સાથીઓ સે ભી કહેના ચાહતા હું કે આપકે ચેનલ કે માધ્યમ સે જો મુજે સુન રહે હો, મેં આપકો સબકો કહેના ચાહતા હું આપ ભી એક બાર વિચાર વિમર્શ કીજીએ, હમારા રાસ્તા સંઘર્ષ કા જરૂર હૈ,
लेकिन एक दिन जब इस संघर्ष के रास्ते पर चलकर हम गुजरात के लोगों को नई उम्मीद देंगे तो सोचिएगा कि पंजाब के अंदर 92 सीटें जो मिली वो आप जैसे छोटे छोटे आम कार्यकर्ताओं को मिली। किसी ने सोचा नहीं था कि पंजाब के चीफ मिनिस्टर चन्नी साहब को एक मोबाइल रिपेयर करने वाला इंसान हरा सकता है, एक ऐसी माँ का बेटा हरा सकता है जो स्कूल में सफाई का काम करती है, उसके पिता मजदूरी का काम करते खेत में जाके, उसने चन्नी को हरा दिया और 30,000 से ज्यादा मतों से हराया। मैं सभी कॉरपोरेटर साथियों को कहना चाहता हूँ, आज जो यहाँ बैठे हैं वो भी, जो भाजपा में चले गए वो भी, मैं आप सबको कहना चाहता हूँ हमारा रास्ता संघर्ष का है। हम सबको वाहेगुरु ने, भगवान ने हमें चुना है संघर्ष करने के लिए। आप सबका स्वागत है। आप सोचिएगा शाम को बैठ के कि हमें क्या रास्ता अपनाना है। गुजरात के 6.5 करोड़ लोग वैकल्पिक राजनीति को चाहते हैं। गुजरात के 6.5 करोड़ लोगों में कुछ उत्साह है। गुजरात के 6.5 करोड़ लोग भाजपा और कांग्रेस से परस्त है, परेशान है, और एक नई उम्मीद की किरण अगर गुजरात में कोई देखी जा रही है तो वो आम आदमी पार्टी को देखा जा रहा है, आप सबको देखा जा रहा है। इसलिए मैं सबको कहना चाहता हूं एकजुट होकर अगले कुछ महीनों के अंदर गुजरात का चुनाव होने जा रहा है और इसका शंखनाद, इसकी शुरुआत करने के लिए अप्रैल के पहले सप्ताह में हमारे राष्ट्रीय संयोजक और दिल्ली के मुख्यमंत्री हमारे आदर्श अरविंद केजरीवाल जी और पंजाब के चीफ मिनिस्टर भगवंत मान अप्रैल के पहले सप्ताह में अहमदाबाद के अंदर एक महातिरंगा यात्रा, तिरंगा विजय यात्रा निकालने के लिए आ रहे हैं और वहां से हम एक शुरुआत करेंगे। गुजरात के लोगों ने जो उम्मीद देखी है हम उनकी उम्मीद को पूरा करने का हर प्रयास करेंगे। गोपाल इटालिया जी एक ऐसे लीडर के इतनी सी उम्र में गुजरात के हर कोने के अंदर उनकी जो चाहना बढ़ी है लोगों के अंदर, ईशुदान गढ़वी, मनोज सोरठिया, तमाम साथी जो दिन रात मेहनत कर रहे हैं, हम इन सब के नेतृत्व में गुजरात के अंदर आगे बढ़ेंगे और मुझे लगता है कि अब वो वक्त आ गया है कि हम सबको अगले कुछ दिनों के लिए अपने घर के दरवाजे बंद करके जनता के दरवाजे खोलने पड़ेंगे। हमें हर घर जाना पड़ेगा, हर चौखट को छूना पड़ेगा, हर आदमी से बात करनी पड़ेगी। मैं तमाम अपने साथियों से कहना चाहता हूं, पंजाब की जीत आपको जीत लगी होगी लेकिन इस जीत के पीछे कितनी शिद्दत से मेहनत की होगी शायद इसका अंदाजा हम में से शायद किसी को हो, लेकिन मैं जानता हूं क्योंकि मैं 2017 के चुनाव में पंजाब में कैंपेन करने के लिए गया था, अब भी एक दो बार जाने का मौका मिला, लेकिन मैं जानता हूं कि वहां के कैंडिडेट ने, वहां के कार्यकर्ताओं ने दिन रात मेहनत की, घर नहीं गए, वो 24 घंटे लगे रहे। अगर आप गुजरात के अंदर गुजरात की भलाई के लिए, गुजरात के लोगों की भलाई के लिए सब कुछ अच्छा करना चाहते हैं तो मेरा आज आप सबसे अनुरोध है, गुजरात के तमाम कार्यकर्ताओं से अनुरोध है कि आज से आपको डोर टू डोर एक घर जाना है, एक बूथ के ऊपर मजबूती के साथ लड़ाई लड़नी है, क्योंकि माननीय प्रधानमंत्री जी और अमित शाह जी 3 दिन से गुजरात के अंदर है और जैसा इंटरनल मीडिया हाउस से या फिर ब्यूरोक्रेसी से जो खबरें आ रही हैं कि शायद गुजरात का चुनाव वक्त से 6 महीने पहले करा दिया जाए, और ये बौखलाहट है भारतीय जनता पार्टी के अरविंद केजरीवाल को अगर 4-5-6 महीने और मजबूती से तैयारी करने का मौका मिल गया तो कहीं ऐसा ना हो कि पंजाब जैसा हालात आपकी गुजरात के अंदर हो जाए। तो ये सब कुछ भाजपा करेगी और हमें भाजपा की तमाम इन रणनीतियों को, इनको भेद के आगे बढ़ना है। और कांग्रेस को मैं आपको फिर बता दूं, कांग्रेस हादसे पर है। कांग्रेस के अंदर ना राष्ट्रीय लेवल पर ना गुजरात लेवल के ऊपर कोई रणनीति बची और ना ही कोई लीडरशिप बची है, इसलिए इस बार का चुनाव भाजपा और आम आदमी पार्टी, और मैं कहूं कि भाजपा और गुजरात के 6.5 करोड़ लोगों के बीच होने जा रहा है, इसलिए आप सबको मजबूती के साथ खड़ा होना पड़ेगा। और मैं पुनः मनीषा बहन को, जगदीश भाई को अपने घर प्रवेश पर, वापिस अपने घर में लौटने पर मैं बहुत बहुत बधाई देता हूं, और पूरी पार्टी किसी भी तरह से आपको भाजपाई गुंडों से घबराने की जरूरत नहीं, पूरी पार्टी आपके साथ खड़ी है। आपके ऊपर एक उंगली अगर भाजपा के किसी गुंडे ने दिखाने की कोशिश की तो ये पूरे जितने क्रांतिकारी साथी खड़े हैं पूरा भाजपा के अंदर घर में घुस जाएंगे, वहीं बैठ जाएंगे, आप निश्चिंत रहिएगा, आपके साथ खड़े हैं। बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद आप सभी साथियों। देखिए गुजरात के अंदर आपको एक चीज समझनी पड़ेगी कि गुजरात का युवा क्या चाहता है, रोजगार। आज गुजरात का सबसे बड़ा मुद्दा जो है वो रोजगार है। जब जब पेपर की बात आती है, एग्जाम की बात आती है, एक रात पहले पेपर फूट जाता है। पिछले 10 साल में 10 लाख से ज्यादा युवाओं को पेपर देने के लिए, एग्जाम देने के लिए बैठना था लेकिन कोबांड हुआ और वो नहीं बैठ पाए। सबसे ज्यादा युवा गुस्से में, अगर आज मैं सबसे बड़ा मैं एक
बर्निंग वो कहूँ कि मुद्दा कौन सा है, इसके ऊपर हम काम करेंगे, युवाओं के पास जाएंगे। अभी 3000 कौन सा डिपार्टमेंट मुझे मालूम नहीं, 3000 वैकेंसी निकली है, 22 लाख फॉर्म भरे गए हैं, बेरोजगारी का आलम है ये 27 साल के भारतीय जनता पार्टी के गुजरात मॉडल के अंदर। तो ये तमाम तरह के मुद्दे हैं, महंगी बिजली की बात करें या शिक्षा में निजीकरण की बात करें, इन सब मुद्दों को लेकर और सकारात्मक राजनीति करने के लिए हम जाएंगे। हम कहेंगे कि हम 18 वर्ष से ऊपर की जो बहन बेटियां हैं उनको हम 1000 रुपया देंगे हर महीने। हम यहाँ के युवाओं को रोजगार की बात करेंगे, हम 300 यूनिट बिजली फ्री की बात करेंगे। आरोप और प्रत्यारोप की राजनीति में नहीं जाएंगे। भाजपा ने क्या किया क्या नहीं किया है ये सारा गुजरात जानता है, हमें बताने की जरूरत नहीं है। हम क्या करेंगे आने वाले टाइम में, अगर पंजाब गुजरात के अंदर जैसे पंजाब में सरकार बनाई, गुजरात में अगर सरकार बनती है तो गुजरात के लोगों को क्या फायदे होंगे, वो हम ये बताने के लिए जाएंगे हम क्या देंगे। सॉरी नहीं, मैंने अभी आपने में ये कुछ पैसा देना बंद कर देना, एक बार गुजरात के लोग ये व्यवस्था परिवर्तन कर दे, भारतीय जनता पार्टी अगले 30-40 साल गुजरात में कदम नहीं रख सकती। हमारे पास एक भगवंत मान नहीं, हमारे पास कई मान है, हमारे पास गोपाल है, हमारे पास मनोज है, हमारे पास इशुदान है, तमाम लीडर है। हमारे पास यहाँ लीडरशिप की दिक्कत नहीं है। गुजरात के 6.5 करोड़ लोगों को इनका पूरा का पूरा, आप जाइए किसी भी सौराष्ट्र में चले जाइए, नॉर्थ गुजरात चले जाइए, साउथ चले जाइए, सेंट्रल चले जाइए, इनको चाहने वाले हजारों लोग हैं, लाखों लोग। यहाँ भी करेंगे, करेंगे तो सबसे पहले आपको बताएंगे और पक्का करेंगे। देखिए हमारे जितने भी कॉरपोरेटर है ना, मैं आज और अभी तक मानता हूं कि वो सबका दिल बहुत साफ है। मैंने कहा ना वो नॉन पॉलिटिकल परिवारों से है, हो सकता है उनको बरगलाया गया हो सकता है उनको लालच दिया गया हो। आप जब पहली बार किसी प्रोफेशन में जाते हैं तो आपसे गलतियां होती है। मैं उन सबको कहना चाहता हूँ, सारी गलतियों को एक तरफ छोड़ के, कुछ भी गलतियां हुई हो उनको खत्म करके आप अपने परिवार में वापस आइए, हम आपका स्वागत करें। थैंक यू वेरी मच।